बाइक रैली आज भुज पहुंचता तेमनो ढोल नगाड़ा साथे बाइक सवारों नु भव्य स्वागत सम्मान करवामां आव्यो। राष्ट्रीय एकता दिवस अनुसंधाने देशना अलग अलग चार स्थळोएथी एकता बाइक रेली नुं आयोजन करवामां आव्युं छे, जेमां देशना पश्चिमी खूणा एटले के कच्छना लखपत खातेथी गुजरात पोलीस द्वारा केवड़िया सुधीनी बाइक रेली नुं आयोजन करवामां आव्युं छे, जेमां जोड़ायेला 25 बाइक सवार पोलीस कर्मचारीओ आजे भूज पहोंची आवता ढोल नगारा साथे भूजमां भव्य सन्मान करवामां आव्युं हतुं। पश्चिम कच्छ पोलीस वडा सौरभ सिंघे जणाव्युं हतुं के पश्चिम कच्छना लखपतथी गुजरात पोलीस द्वारा एकता बाइक रेली ने स्टार्ट अपायुं हतुं। रस्तामां नलिया मांडवी सहितना स्थळोए कार्यक्रम योजाया हता अने दरेक गामोमां लोको द्वारा पुष्पवर्षाथी आ बाइक रेलीनुं स्वागत करवामां आवी रह्युं छे। आजे भूज शहेरमां बाइक राइडर्से परिभ्रमण कर्या बाद टाउन हॉल खाते कल्चरल कार्यक्रम योजवामां आव्यो हतो, तेमज आ यात्रामां जोड़ायेला 25 बाइक सवार पोलीस कर्मचारीओनुं स्वागत करवामां आव्युं हतुं। भूजथी आ रेली अंजार अने गांधीधाम गई, જ્યાં પણ તેઓનું સન્માન થયું હતું। બાદમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફરી 31મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે કેવડિયા ખાતે પહોંચશે। આવો આ અંગે વધારે સાંભળીએ કચ્છ એસપી સૌરભસિંહ તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના શબ્દોમાં। રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે આજે ભુજની અંદર બાઇક રેલીનું આગમન થયું હતું। पश्चिम कच्छना पोलिसना मित्रों द्वारा गई काले लखपत थी आ रेली प्रारंभ थयो छे। देशना प्रधानमंत्री श्री आदरणीय नरेन्द्र मोदी साहेबना नेतृत्व में आखा देशना अलग अलग चार जगह थी अलग अलग शस्त्र अपना शस्त्र बलना जवानों द्वारा सुरक्षा बलना जवानों द्वारा अलग अलग રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લે 31મી ઓક્ટોબરે આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી અને કેવડિયા મધ્યે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય સરદાર સાહેબની આવેલી છે અને જે આપણને દેશ અને દુનિયાને એકતાનો સંદેશ આપે છે, ત્યાં આ ભવ્યત ભવ્ય કાર્યક્રમ થવાનો છે। આદરણીય શ્રી સરદાર સાહેબને આપણે સૌ આજે યાદ કરીએ છીએ, જેમણે એક અલગ અલગ આઝાદી પછી ભારતના અનેક રજવાડાઓને એકત્ર કરીને જેમણે આ દેશને એકતાનો સંદેશ આપ્યો હતો અને આજે આપણે સૌ એકતાના સંદેશ સાથે આવનારી પેઢી પણ યાદ રાખે એ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો આદરણીય શ્રી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને ભુજ મધ્ય અને કચ્છની અંદર પણ જ્યારે અહીંથી આ પ્રારંભ થયો છે ત્યારે સૌ પોલીસના મિત્રો અને જે જે લોકો આમાં જોડાણા છે એને પણ આપણે અભિનંદન આપીએ। આપણે સૌ જાણીએ છીએ કે દેશની સરહદનો આપણો જિલ્લો છે અને આ જિલ્લાના સુરક્ષા માટે અનેક વખત દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરહદ ઉપર તેમણે રન ઓફ કચ્છની આજે શરૂઆત કરી અને આજે આપણી સરહદ આજે જાગતી થઈ છે, જીવંત થઈ છે। અનેક ટુરિસ્ટો ત્યાં પ્રવાસન ક્ષેત્રે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ તરફથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે 31મી ઓક્ટોબરે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મજયંતિ નિમિત્તે। અને આ બાઇક રેલી લખપતથી ગઈકાલે ચાલુ થઈ છે, જેમાં 25 બાઇક રાઇડર્સ ગુજરાત પોલીસના એમાં ભાગ લઈ રહ્યા છે। કાલે લખપતથી ચાલુ થઈને અલગ અલગ ગામડાઓથી પસાર થઈને માંડવી પહોંચ્યા, માંડવીમાં બાઇક રેલી કરીને પછી ત્યાંથી આજે ભુજ આવ્યા છે। રસ્તામાં જેટલા પણ ગામડાઓ આવ્યા, તમામ ગામડાઓના ગ્રામજનોએ એમનું ખૂબ સારી રીતે ભવ્ય સ્વાગત કર્યું, સન્માન કર્યું, બાઇક રાઇડર્સના મોટિવેશન મનોબલને વધાર્યો છે, એના માટે હું તમામ ગ્રામજનોના આભાર માનું છું। આજે પણ આપણે અહીંયા ભુજ શહેરમાં બાઇક રેલીનું આયોજન કર્યું, જ્યારે તો ભુજ શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોએ એને આવકાર્યા, સન્માન કર્યું, સ્વાગત કર્યું, પુષ્પવર્ષાથી એમનું મનોબલ બઢાયો અને આજે આપણે અહીંયા ભુજ ટાઉન હોલમાં કાર્યક્રમ કરી રહ્યા છીએ, એમાં પણ આપણે લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને કલ્ચરલ પ્રોગ્રામ પણ આમાં રાખવામાં આવ્યો છે। મારી સાથે આજે બાઇક રેલીમાં બાઇકર
ક્લબના વોલન્ટિયર્સ અન્ય વોલન્ટિયર્સ પણ જોડાયા અને રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ વાળા પણ એમાં આપણે આજે કચ્છ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સાથે સંકલન કરી વીસી સાહેબના સૂચનાથી અને કચ્છ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ એમાં ભાગ લીધા. તો ખૂબ સરસ આપણે આયોજન કરવામાં આવ્યો છે. બાઇક રેલીની સફળતાપૂર્વક શરૂઆત થઈ છે. આગળ હવે વધીને પૂર્વ કચ્છમાં, પછી આગળ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, પછી ખેડા, આણંદ, બડોદા, ભરૂચ, સુરત થઈને એ કેવડિયા 26 તારીખે પહોંચશે. આ બાઇક રેલી જે ગુજરાત પોલીસ તરફથી કાલે કચ્છ લખપતમાં શરૂ થઈ, એ જ રીતે જે એન્ડ કે પોલીસ, ત્રિપુરા પોલીસ અને તમિલનાડુ પોલીસ તરફથી પણ આપણે એમના ક્ષેત્રથી આ બાઇક રેલી સ્ટાર્ટ થઈ છે, એ પણ કેવડિયા પહોંચવાની છે. અન્ય જે અમારી પહેલાં પેરામિલિટરી ફોર્સીસ છે એમાંથી પણ આપણે બાઇસાઇકલ રેલી અને બાઇક રેલી જે અલગ અલગ જગ્યાએથી ચાલુ થઈ છે એ પણ આપણે કેવડિયા પહોંચશે અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. બહુ આપણે તમામ માટે જરૂરી છે. આપણા અખંડ ભારતના જે સ્વપ્ન આપણા ફ્રીડમ ફાઇટર્સ, જેમાં ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશને એ કરવા માટે જે મહેનત કરી, જે સ્વપ્ન જોયા, જે મહેનત કરી અને એમનો સંદેશ લઈને આ બાઇક રેલી દરેક વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, દરેક જિલ્લામાંથી જેટલું બની શકે પસાર થઈ રહી છે કે આપણા રાષ્ટ્રની એકતા અને અખંડતા બની રહે, એમાં આપણે લોકો વધારે આપણું યોગદાન આપીએ.